अल्फाबेट्स लिए गया छे चित्र જોઈ પેનો કેપિટલ અલ્ફાબેટ લખો એમાં જે આપણે z સુધીના જે અલ્ફાબેટ્સ લઈ ગયા છે જે ચિત્ર લઈ ગયા છે એ આપણે કમ્પ્લીટ કરશું જો ગયા વિડિયોમાં આપણે કે થી કરીને આ ના જે ચિત્ર હતા અને સામે કેપિટલ અલ્ફાબેટ લખ્યો તો એ પૂરા થઈ ગયા છે તો હવે આપણે જે આપણે z સુધીના જે ચિત્ર લઈ ગયા છે એ આપણે આજે પૂરા કરશું ઓકે તો ચલો સ્ટાર્ટ કરીએ હવે તમને આ સેટ ચિત્ર દેખાય છે સૂરજ દેખાય છે ને એટલે કે સન તો s ફોર સન હોય તો સન માં પહેલો કેપિટલ અલ્ફાબેટ કયો હોય s એટલે તો આપણે s ફોર સન કહીએ તો અહીંયા શું આવશે સન શું આવશે s s ફોર સન ઓકે પછી નેક્સ્ટ સેનું ચિત્ર છે ઝાડ ઝાડ એટલે ઇંગ્લિશમાં આપણે ઝાડને કહીએ ટ્રી તો t ફોર ટ્રી હોય તો ટ્રી માં પહેલો કેપિટલ અલ્ફાબેટ કયો હોય t ઓકે તો અહીંયા આપણે અહીંયા t લખશું t ફોર ટ્રી હોય પછી નેક્સ્ટ તમને શું દેખાય છે આ ચિત્રમાં છત્રી દેખાય છે ને તો છત્રી એટલે કે અમ્બ્રેલા u ફોર અમ્બ્રેલા હોય તો અમ્બ્રેલા માં પહેલો કેપિટલ અલ્ફાબેટ કયો હોય u એટલે તો આપણે u ફોર અમ્બ્રેલા કહીએ તો અહીંયા આવશે u u ફોર અમ્બ્રેલા ઓકે u ફોર અમ્બ્રેલા પછી હવે નેક્સ્ટ આ તમને શું દેખાય છે ફૂલદાની દેખાય છે જો આમ ફૂલ રાખ્યા છે આપણે ફૂલદાનીને ઇંગ્લિશમાં શું કહીએ વાસ શું કહીએ વાસ તો b ફોર વાસ હોય b ફોર વાસ પહેલો કેપિટલ અલ્ફાબેટ વાસ નો કયો હોય v તો અહીંયા આપણે લખશું v b ફોર વાસ ચિત્ર જોવાનો અને જે પહેલો કેપિટલ અલ્ફાબેટ આવે એ આપણે અહીંયા લખશું ઓકે પછી હવે જો નેક્સ્ટ તમને આ શું દેખાય છે તરબૂચ દેખાય છે તરબૂચ ને ઇંગ્લિશમાં આપણે શું કહીએ વોટરમેલન શું કહીએ વોટરમેલન w ફોર વોટરમેલન તો વોટરમેલન માં પહેલો કેપિટલ અલ્ફાબેટ કયો હોય w કયો હોય w તો અહીંયા આપણે લખશું w ઓકે w ફોર વોટરમેલન અન્ડરસ્ટેન્ડ નાઉ નેક્સ્ટ હવે તમને આ શું દેખાય છે ક્રિસમસ ની પેલી ટ્રી દેખાય છે ક્રિસમસ નું ઝાડ કેવું હોય આપણે ક્રિસમસ જ્યારે ઉજવીએ ત્યારે કેવું ઝાડમાં આપણે ડેકોરેશન કરીએ તો એને આપણે શું કહીએ એક્સમેક્સ ટ્રી શું કહીએ એક્સમેક્સ ટ્રી તો એનો પહેલો કેપિટલ અલ્ફાબેટ કયો હોય એક્સ કયો હોય એક્સ તો એક્સ ફોર એક્સમેક્સ ટ્રી એક્સ ફોર એક્સમેક્સ ટ્રી ઓકે ચલો હવે નેક્સ્ટ છે ને આ તમને દેખાય છે ને આમાં છે ને મેં યલો કલર કર્યો છે કયો કલર કર્યો છે પીળો આ બધું મેં પીળા કલરનું કર્યું છે આ બધું શું છે પીળા કલરનું મેં કર્યું છે તો યલો નો પહેલો કયો કલર યલો યલો નો પહેલો કેપિટલ અલ્ફાબેટ કયો હોય વાય કયો હોય વાય વાય ફોર યલો વાય ફોર યલો ઓકે હવે જો નેક્સ્ટ છે હવે આ તમને શું દેખાય છે પેલી ચેન દેખાય છે જો બેગમાં ચેન હોય હોય ને તો એમાં છે ને ચેનને આપણે ઇંગ્લિશમાં શું કહીએ ઝિપ શું કહીએ ઝિપ z ફોર શું હોય ઝિપ તો ઝિપ નો પહેલો કેપિટલ અલ્ફાબેટ કયો છે z શું છે z ઓકે તો અહીંયા આપણે લખશું z ફોર ઝિપ આ જો ચેન છે તો z ફોર ઝિપ તમારે જે પાઉચ હોય ને જેમાં તમે પેન્સ ને બધી લખો રાખો એવી જ રીતે આ છે તો એને ચેન ને આપણે ઇંગ્લિશમાં શું કહીએ ઝિપ z ફોર ઝિપ એનો ઝિપ નો પહેલો કેપિટલ અલ્ફાબેટ હોય z ઓકે તો હવે s થી કરીને z સુધી તમારે થઈ ગયા છે અને પેલા મે જે કરાવ્યા બધાય તમે લખી નાખ્યા હશે તમારે પેરેન્ટ્સ ની હેલ્પ થી પેલું ડ્રો કરવાનો પછી તમારે સામે પહેલો કેપિટલ અલ્ફાબેટ લખવાનો છે હવે z સુધી તમારે થઈ ગયા ઓકે તો આ હોમવર્ક માં કરી આવજો z સુધી ચિત્ર જોઈને પહેલો કેપિટલ અલ્ફાબેટ લખવાનો છે